તો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળના ડીસાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાજ સરકાર ગણાવી અને 2019ની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ માટે સારા પરિણામ સામે આવશે. સભામાં તમામ નેતાઓએ કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. જો માહોલ કોંગ્રેસ કે ફેવર મેં પૂરે ગુજરાતમાં બનતે દિખ રહા હૈ 2017 સે અચ્છા લોકો કા સમર્થન ઇસ બાર કોંગ્રેસ કે પ્રતિ હૈ ઓર પૂરે દેશ મેં તો કોંગ્રેસ કી લહેર બનતે જા રહી હૈ ઓર ગુજરાત મેં ભી જો 2014 કા હમારા પરફોર્મન્સ થા હમ સીટ જીત નહીં પાયે થે 17 મેં બહુત અચ્છા કામ હમને કિયા થા ઓર મુજે લગતા હૈ કી દેશ મેં બહુત હી આશ્ચર્યકારક અગર નતીજે કહીં કોંગ્રેસ કે લિયે આયેંગે તો ગુજરાત સે આયેંગે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કટાક્ષ કરતા કહ્યું, નરેન્દ્ર મોદી જ્યારે 56 ઇંચની છાતીની વાત કરે છે ત્યારે ભક્ત તાળીઓ પાડે છે, પરંતુ 56 ઇંચની છાતી ગધેડાની હોય છે, જ્યારે 100 ઇંચની છાતી પાડાની હોય છે. જુઓ, છાતીનું માપ તો સૌથી વધારે પાડાનું હોય છે 100 ઇંચનું અને ગધેડાનું 56 ઇંચ હોય છે. મોદીજી આ છાતીના માપને નામે પ્રજાને ગુમરાહ કરે છે. મારી વાત મોદીજીને એટલી જ છે કે જો ખરેખર પાકિસ્તાનના નામની 5 વર્ષથી તમે છાતી કૂટો છો, એની જગ્યાએ ઇન્દિરા ગાંધીએ 1971માં યુદ્ધમાં શું કર્યું હતું એ જોયું હોત તો તમારે અત્યારે પાકિસ્તાનના નામનું જે રોજ રોવું પડે છે રોવું ન પડતું. અર્જુન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન કર્યું છે, ત્યારે તેને લઈને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નિશાન સાધ્યું કે મીડિયામાં રહેવા માટે તેઓ તાયફાઓ કરે છે અને દેશ વિદેશમાં સન્માનિત પ્રધાનમંત્રી માટે આવા શબ્દો બોલવા યોગ્ય નથી. કોંગ્રેસની નેતાગીરીમાંથી જેઓ હાંસિયામાં ફેંકાઈ ગયા છે તેવા નેતાઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને મીડિયામાં ચમકવા માટે અમારા નેતાશ્રી ઉપર ગાળાગાળી અને જૂઠા આક્ષેપો કરે છે. આ પ્રકારના શબ્દો એ આઘાતજનક, અશોભનીય અને નિંદનીય છે. એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું.